એનો ફર્સ્ટ લેસન આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ડોન્ટ બી સ્ટુપિડ એટલે કે મૂર્ખ ન બનો બરાબર આજે આખી સ્ટોરી છે એ ત્રણ માછલીઓની છે અને આ ત્રણે ત્રણ માછલીઓ કે જેના નામ હોય છે બરાબર છે ક્લેવર લેઝી અને સ્ટુપિડ ક્લેવર મતલબ પ્રેક્ટિકલી જોવા જઈએ તો હોશિયાર અથવા તો ચાલાક બરાબર લેઝી મતલબ આળસુ અને સ્ટુપિડ મતલબ મૂર્ખ બરાબર તો પાઠની અંદર આપણને એ સલાહ આપવામાં આવેલી છે કે મૂર્ખ ન બનો બરાબર એટલે કે જે સ્ટુપિડ માછલી હોય છે એવું કામ આપણે નહીં કરવાનું રાઈટ અને ક્લેવર જે ચતુરાઈ બરાબર છે પોતાનો જીવ બચાવે છે અને લેઝી પણ બરાબર છે તે કાંઈક ચાલાકી કરીને પોતાનો જીવ બચાવી લે છે પણ સ્ટુપિડ બચાવી શકતી નથી જોશું આપણે યુનિટની અંદર સો વિધાઉટ વેસ્ટિંગ ચાઈમ ગેટ સ્ટાર્ટેડ હેવી ગો There was અ લેક ઇન અ ફોરેસ્ટ વેર લીવડ થ્રી બિગ fishes. એટલે કે જંગલની અંદર એક મોટું સરોવર અ બિગ લેક લેક મતલબ તળાવ પણ થાય અને સરોવર પણ થાય રાઈટ એટલે કે જંગલની અંદર એક તળાવ હતું એક સરોવર હતું કે જ્યાં વેર કે જ્યાં લીવડ થ્રી બિગ ફિશીસ એટલે કે ત્રણ માછલીઓ રહેતી લીવડ મતલબ રહેતી દે વર કોલ્ડ ક્લેવર લેઝી એન્ડ સ્ટુપિડ એટલે કે તેમને

ફોર્મ છે સમ પીપલ એટલે કે અમુક લોકોને ટોકિંગ એટલે કે વાતો કરતા સાંભળ્યા ક્યાં બાય ધ સાઈડ ઓફ ધ લેક એટલે કે જે સરોવર હતું એના બાજુમાં એના કિનારે એના કાંઠે બરાબર સાંભળ્યા દેવર સેંગ અને આ લોકો શું કહી રહ્યા હતા બરાબર તો કે ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ એટલે કે આ સરોવર જે છે એ સારી સારી માછલીઓથી ભરપૂર છે ફૂલ ઓફ એટલે કે થી ભરાયેલું થી ભરેલું અને ગુડ ફિશ એટલે કે સારામાં સારી માછલીઓ આ તળાવથી ભરપૂર છે કમ બિગ નેટ એન્ડ કેચ ઓલ ધ ફિશ બરાબર છે આપણે અહીંયા મોટી જાડી લઈને આવશું બરાબર અહીંયા આપણે વળી પાછા મોટી બધી માછલી પકડવાની જે ઝાડી હોય છે એને લઈને આપણે અહીંયા આવશું અને બધી જ માછલીઓ પકડી પાડશું

આર lives are ઇન ડેન્જર એટલે કે આપણું જોખમમાં છે ઇન ડેન્જર છે મરી જવાનો ભય કોક મારી નાખશે એવો ભય વી મસ્ટ ગો ફાર અવે ફ્રોમ હિયર એટલે કે આપણે અહીંયાથી દૂર દૂર ચાલ્યું જ જવું પડશે બરાબર ગો અવે એટલે અહીંથી સોરી ગો ફાર અવે મતલબ અહીંથી દૂર દૂર ખૂબ દૂર સુધી વિલ ક્લેવર ટેલ ધીઝ ટુ હિઝ ફ્રેન્ડ્સ શું ક્લેવર તેના મિત્રોને આ બધી વાત કરશે તો કે સો ક્લેવર વેન ટુ લેઝી એન્ડ સ્ટુપેડ એન્ડ ટોલ્ડ દેમ તેથી બરાબર છે લેઝિયન સ્ટુપિડ પાસે ગઈ અને તેને આ વાત કરી ટોલ્ડ ટોલ્ડેમ એટલે કે તેઓને કહ્યું માય ડિયર ફ્રેન્ડ્સ વી હેવ ટુ લીવ ધીઝ લેક મારા મિત્રો માય ડિયર ફ્રેન્ડ્સ વી હેવ ટુ લીવ ધીઝ લેક આપણે આ તળાવ આ સરોવર છોડી જ દેવું પડશે બરાબર ધેર આર સમ સમુ કેચ અમુક ખરાબ વ્યક્તિઓ આપણને બરાબર છે પકડી પાડવાની યોજના ઘડી રહ્યા છે બરાબર સમ બેડમેન બેડ મેન એટલે કે ખરાબ માણસો હુ આર કે જે પ્લાનિંગ આયોજન કરી રહ્યા છે શેનું ટુ કેચર્સ એટલે કે આપણને પકડવાનું આયોજન કરી રહ્યા છે યોજના ઘડી રહ્યા છે વી હેવ ટુ ગો અવે ક્વિકલી આપણે તરત જ અહીંયાથી ચાલ્યું જવું પડશે ઓકે ગો હવે એટલે ક્યાંયથી નીકળી જવું પડશે અને ક્વિકલી એટલે કે તરત જ નાવ ડુ યુ થિંક હવે તમને શું લાગે છે કે ક્લેવરના મિત્રો આ જગ્યા છોડી દેશે એટલે કે જે સરોવરમાં રહે છે એ છોડી દેશે ક્લેવરની સલાહ માની લેશે બટ લેઝી સઈડ પરંતુ જે લેઝી હતી માછલી બરાબર એણે કહ્યું આઈ હેવ લીવડ હિયર ફોર અ લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ એટલે કે હું અહીંયા લાંબા સમયથી રહું છું બરાબર આઈ હેવ લીવડ હિયર ફોર અ લોંગ એટલે કે લાંબા સમયથી ફોર લોંગ મતલબ લાંબા અરસાથી હું અહીંયા રહું છું એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધ પ્લેસ અને આ જે જગ્યા છે બરાબર એને છોડવા ઈચ્છતી નથી ડોન્ટ વરી ચિંતા નહીં કર આઈ વિલ બી સેફ હિયર હું અહીંયા સુરક્ષિત રહીશ તું ચિંતા ના કર મારી હું અહીંયા સુરક્ષિત રહીશ બરાબર આવું કોણ બોલે છે લેઝી ત્યારબાદ વારો આવ્યો સ્ટુપિડ નો ઈ શું કહે છે આન સ્ટુપિડ સેડ બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ અને જે સ્ટુપિડ હતો બરાબર એણે કહ્યું બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ મોટા માણસો હંમેશા મોટી મોટી વાતો કરે છે બરાબર અથવા તો મોટા મોટા આયોજન ઘડે છે અથવા મોટી મોટી યોજનાઓ ઘડે છે મોટા માણસો એ હંમેશા મોટી વાતો કરે છે

બટ વોટ દે સે દે નેવર ડુ પરંતુ તેઓ જે કંઈ પણ કહેતા હોય છે તે ક્યારેય કરતા નથી આવું લેઝીએ કહ્યું ઓકે એટલે કે ચિંતા ના બનશે કાંઈ નહીં થશે કાંઈ નહીં વેન ક્લેવર હર્ડ વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે હી બીકેમ વેરી સેડ એટલે કે જ્યારે ક્લેવરે તેના મિત્રોને આવું કહેતા સાંભળ્યા ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ ગયો બરાબર છે હી બીકેમ વેરી સેડ તે ખૂબ જ દુઃખી થઈ ગયો હું એવું નથી ઇચ્છતો કે આપણી દોસ્તીનો આપણી મિત્રતાનો આવો અંત આવે બરાબર છે એટલે કે અહીંયા આપણી આપણી દોસ્તીનો આપણી મિત્રતાનો અહીંયા અંત આવી જાય હું એવું નથી ઇચ્છતો સો લેટ એઝ ઓલ લીવ ધીઝ લેક એઝ સુન એઝ પોસિબલ તો ચાલો આપણે એટલે કે આપણે ત્રણે ત્રણ હારે વયા જઈએ બરાબર છે વી કેન સ્વીમ ટુ ધ સી આપણે દરિયા તરફ બરાબર છે દરિયામાં તરીને જઈ શકીએ છીએ વી શેલ બી સેફ ધેર આપણે ત્યાં સલામત રહેશું બરાબર આપણે ત્યાં સુરક્ષિત રહેશું એવું કહેવા માંગે છે બટ લેઝી એન્ડ સ્ટુપેડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક પરંતુ જે લેઝી હતો અને સ્ટુપેડ હતો એ તળાવ છોડવા ઈચ્છતા ન હતા શું ક્લેવર સેડ ગુડ બાય ટુ દેમ એન્ડ સ્વેમ અવે તેથી ક્લેવર જે હતો બરાબર ક્લેવર માછલી એણે બરાબર છે આ બંને વ્યક્તિઓને

હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપેડ એટલે કે તે આળસુ હતો પણ મૂર્ખ તો નતો જ હી ડીડ નોટ મૂવ એટ ઓલ તે જરા પણ હલ્યો નહીં એટ ઓલ એટલે જરા પણ સહેજ પણ તે હલ્યો નહીં વેન ધ મેન સો હેમ જ્યારે માણસોએ તેને જોઈ બરાબર લેઝી ને જોયો થોટ હેમ ટુ બી ડેડ એટલે કે ત્યારે તેઓને એવું લાગ્યું કે આ મરી ગયો છે આજે માછલો છે મોટો લેઝી એ મરી ગયો છે એવું લાગ્યું માણસોને સો ધે ટુક હિમ આઉટ ઓફ ધ ધ નેટ એન્ડ અવે ઓન સેન્ડ તેથી તેઓએ લેઝી હતો માછલો બરાબર મોટો એને પકડી અને રેતી ઉપર ફેંકી દીધો જાડીમાંથી બહાર કાઢ્યું આ માછલાને બરાબર લેઝીને અને રેતી ઉપર થ્રીયુ થ્રીયુ મતલબ ફેંકી દીધો બરાબર અવે ઓન ધ સેન્ડ બરાબર એટલે કે રેતી ઉપર ફેકી દીધો આ માછલાને વેન નો બડી વોઝ લુકિંગ એટ હેમ લેઝી સ્લિપ્ડ બેક ઇન્ટુ વોટર એન્ડ વોઝ સેફ એટલે કે આ આજે રેતી ઉપર પડેલા માછલા તરફ કોઈ પણ જોઈ રહ્યું ન હતું બરાબર એની તરફ કોઈની નજર નથી ત્યારે બરાબર છે લેઝી સ્લિપ્ડ બેક એટલે કે સરકી સરકીને ઇન્ટુ વોટર એટલે કે પાણીમાં ચાલી ગઈ એન્ડ વોઝ સેફ અને સુરક્ષિત થઈ ગઈ અને સલામત થઈ ગઈ બરાબર લેઝી બરાબર જે મૂર્ખ તો નથી જ એની પાસે પણ આઈડિયા હતો બરાબર વાત સો ટકા એને અફસોસ થયો પસ્તાવો થયો કે મારા જે દોસ્ત હતો બરાબર ક્લેવર એની વાત સાચી હતી મારા વાત માની લેવાની જરૂર હતી પણ જાગ્યા ત્યાંથી સવાર એ એકદમ સ્થિર રહ્યો ઝાડીમાં એટલે લોકોને શું લાગ્યું કે આ મરી ગઈ છે માછલી મરેલી માછલીનું કાંઈ નહીં આવે બરાબર છે એટલે કે આ ઓલરેડી પહેલેથી જ મરેલી છે એટલે કે આ વાસી હશે માછલી તો એને ફેંકી દીધી રેતી ઉપર અને એવા ટાઈમે કે જ્યારે કોઈની નજર ન હતી વેન નોબડી વોઝ લુકિંગ એટ હેમ જ્યારે કોઈ પણ વ્યક્તિ લેઝી તરફ જોઈ રહ્યું ન હતું ત્યારે એ સરકી સરકીને પાણીમાં ચાલી ગઈ રાઈટ તો આવી યુક્તિ લેઝીએ ઘડી એટલે કે ક્લેવર તો બચી જ ગયો હતો એ તો દરિયા તરફ ચાલીને વયો જ ગયો હતો બરાબર તરીને ચાલ્યો જ ગયો હતો હવે લેઝી પણ બચે છે શું થાય છે સ્ટુપિડનું ચાલો જોઈએ વેન સ્ટુ વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ એટલે કે સ્ટુપિડ નું શું થશે હવે જોઈએ પકડાઈ ગયો ત્યારે તેણે બરાબર છે ઝાડીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા મતલબ તરફડિયા મારવા લાગ્યો સ્ટુપિડ જે હતો તે ઝાડીમાંથી બહાર નીકળવાના ભરપૂર પ્રયાસો કરવા લાગ્યો એટલે કે તરફડવા માંડ્યો બરાબર છે વેન્ટોન એટલે કે એને ચાલુ રાખ્યું ટ્રાયંગ એટલે કે પ્રયત્ન કરવાનું એને ચાલુ રાખ્યું ટુ ગેટ ઓફ ધ નાઇટ એટલે ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ એટલે કે જ્યારે આપણે આ માછલાને વેચશું ત્યારે આપણને ખૂબ જ પૈસો મળશે વી વિલ ગેટ અ લોડ ઓફ મની એટલે કે ઝાઝું બધું આ માછલાને આપણે વેચશું ને બરાબર તો આપણને ઝાઝા બધા પૈસા મળશે રાઈટ માણસોએ આવું કીધું ધીસ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ લાઈફ અને આ રીતે બરાબર છે સ્ટુપિડે પોતાની જિંદગી ગુમાવી લોસ્ટ મતલબ ગુમાવી રાઈટ તો કહેવાનો મતલબ એ છે સ્ટુપિડ ન બનો લેઝી પણ ન બનો શક્ય હોય તો કોશિશ એવી કરો કે ક્લેવર જેવો ડિસિઝન લઈ શકો રાઈટ આની અંદર ટોટલી જે પૈસા છે છે એ જ તમે પ્રોપર લ્યો બરાબર તો તમને ક્યારેય જિંદગીની અંદર અફસોસ ન થાય ઓકે તો આવું કંઈક લેસન લેસનની અંદર મળે છે સો ગાઈસ ગાઈઝ વોઝ ધ એન્ટાયર લેસન આ હતું આખે આખો લેસન જો મજા પડી હોય તો લાઇક જરૂર કરજો અને જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો બાકી જો તમને કાંઈ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ સેક્શનની અંદર તમે તમારી ક્વેરીઝ મૂકી શકો છો ઓકે સો શું ગાય આજ માટે આટલું કાફી રાખીએ બાકીનું ધે આફ્ટર ટુમોરો ટીલ ધન ડે